હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભળી રહ્યા છીએ ઇલેક્ટ્રો કેમિસ્ટ્રી ધોરણ બારનું થર્ડ ચેપ્ટર જેની અંદર આપણે કોહોલ રોષનો નિયમ આજે પૂર્ણ કરવાનો છે લાસ્ટ લેક્ચરમાં કોહોલ રોષના નિયમને આપણે સમજી લીધેલો છે હવે માત્ર એની ઉપયોગીતા બાકી છે અને ઉપયોગીતા શીખશું તો આપણે અન્ય દાખલાઓ ઉપર આગળ વધી શકશું આજે કોહલ રોષની ઉપયોગીતા જાણતા પહેલા પેલા હું તમને યાદ દેવડાવી દઉં કે કોહલ રોષ નો સિદ્ધાંત શું હતો કોહલ રોષનો મેઇન પર્પઝ એ હતો કે નિર્બળ વિદ્યુત વિભાજ્યનો લેમડા ઝીરો એમ શોધવો નિર્બળ વિદ્યુત વિભાજ્યનો લેમડા ઝીરો એમ ગ્રાફ ઉપરથી આપણે શોધી શકતા નહોતા એટલા માટે એણે એક સૂત્ર બનાવ્યું જે સૂત્ર હતું કે સંપૂર્ણ પદાર્થનો લેમડા ઝીરો એમ એ તેની અંદર રહેલા ધન આયન અને ઋણ આયનના લેમડા ઝીરો એમના સરવાળા બરાબર થાય છે આ નિયમને આપણે બરાબર રીતે સમજી ચૂક્યા છીએ લાસ્ટ લેક્ચરમાં હવે આજે એની ઉપયોગિતા શીખવાની છે તો કોહોલ રોષના સિદ્ધાંતની મેઇન ઉપયોગિતા મેં હમણાં કીધું એમ જ નિર્બળ વિદ્યુત વિભાજ્યના લેમડા ઝીરો એમને મેળવવા માટેની થશે એક્ઝામ્પલ દ્વારા પણ જઈએ જઈએ અને સમજતા એના અંદર મુદ્દામાં લખીએ નિર્બળ વિદ્યુત વિભાજ્ય ની સીમિત મોલર વાહકતા એટલે કે લેમડા ઝીરો એમ યોગ્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય ની સીમિત મોલર વાહકતા મેળવી સરવાળો કે બાદ બાકી કે બાદ બાકી કરી મેળવી શકાય છે ઇનશોર્ટ નિર્બળનો લેમડા ઝીરો એમ પ્રબળના લેમડા ઝીરો એમની મદદથી આપણે શોધવાની ટ્રીક વાપરવી પડશે જો એક એક્ઝામ્પલ આપું છું જેનાથી તમને બહુ ક્લેરિફાય થશે દાખલા તરીકે સી એચ થ્રી સી ડબલ ઓએચ નો લેમડા ઝીરો એમ મારે શોધવો છે બરાબર એસિડિક એસિડ નિર્બળ છે અને નિર્બળનો નો લેમડા ઝીરો એમ એટલે કે સીમિત મોલર વાહકતા કેટલી છે એ મારે શોધવી છે પણ આ વસ્તુ મને ગ્રાફ ઉપરથી મળી શકવાની નથી કારણ કે આ નિર્બળ છે આપણે પ્રોબ્લેમ જોઈ ચૂક્યા છીએ ગ્રાફ ની અંદર આંતરછેદ આપણને મળવાનો નથી તો શું કરી શકાય હવે હું એક વસ્તુ કરી શકું છું હું ત્રણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય લઈ શકું છું બરાબર ધ્યાનથી જોજો હું એચસીએલ જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એ લઉં છું બીજું સીએચ થ્રી સી ડબલ એટલે કે સોડિયમ એસિટેટ આ ક્ષાર છે આ પણ પ્રબળ છે એને લઈ શકું છું અને ત્રીજો એક લઉં છું એનએસીએલ આ પણ પ્રબળ છે જો આ ત્રણે ત્રણ પ્રબળ હોય તો આ ત્રણે ત્રણ ના લેમડા ઝીરો એમ હું ગ્રાફ ઉપરથી મેળવી શકું છું સમજાણું ગ્રાફ પરથી મેળવી શકાય જો તમને આ ત્રણે ત્રણ ની વેલ્યુ મળી જાય દાખલા તરીકે આની પચાસ છે સાહીઠ છે આની કઈક સિત્તેર છે એવી રીતે કઈક વેલ્યુ મળી જાય તો આની મદદથી તમે સીએ થ્રી સી ડબલ એચ જે નિર્બળ છે એની વેલ્યુ શોધી શકો છો હવે એ કઈ રીતે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો આની અંદર આપણે સૌથી પહેલા તો એ વિચારો કે તમારે શોધવાનું છે સીએચ થ્રી સીડબલ ઓ એચ તો કોહલ રોષના નિયમ પ્રમાણે તમારે એવું કહેવું પડશે કે લેમડા ઝીરો સીએચ થ્રી સી ડબલ ઓ માઇનસ વત્તા લેમડા ઝીરો એચ પ્લસ સમજાણું તમને સીએચ થ્રી સીડબલો એચ ની અંદર બે આયાનો હોય સીએચ થ્રી સીડબલ ઓ માઇનસ અને એચ પ્લસ તો આપણે એ બંનેને અહીંયા ટુકડે ટુકડે લખી નાખીએ હવે જો તમારે આ બંને જોતા હોય તો તમે આ ત્રણે ત્રણનો ઉપયોગ કરી શકો છો વિચારો કઈ રીતે તો પહેલા વિચારો કે સીએચ થ્રી સી માઇનસ તમને કયા ટુકડામાંથી મળી શકવાનો છે તમને એટલે કે સોડિયમ એસિટેટમાંથી મળશે સમજાણું તો તમારે શું કરવાનું કે લેમડા ઝીરો એમ સીએચ થ્રી સી ડબલ ઓ એને મૂકી દેવાનું આની અંદરથી આપણા કામનો ટુકડો આ છે જો કે આ સોડિયમ વધારાનું કહેવાશે

તો તમારે જે જોતું હતું એ બે ટુકડા મળી ગયા સીએચ માઇનસ અને સાથે સાથે આ પણ આપણી પાસે અવેલેબલ છે એનએ સીએલ પ્રબળ છે જો તમે આ વેલ્યુ ને આમાંથી બાદ બાકી કરી નાખો એટલે કે માઇનસ લેમડા ઝીરો એમ ઓફ એનએસિયલ તો માઇનસ હોવાના કારણે સોડિયમ અને ક્લોરીન ઉડી જશે સમજાણું અને બાકી શું વધશે સીએચ થ્રી સી ડબલ ઓએચ અને આ બાજુ પણ સીએચ થ્રી સીડબલ ઓએચ તો કહેવાનો મતલબ સોડિયમ એસિટેટ એચસીએલ અને માઇનસ એનએસસીએલ આવી ગણતરી જો કરવામાં આવે તો આપણને વેલ્યુ મળે હવે દાખલા તરીકે આની વેલ્યુ પચાસ હોય યાની સાઠ હોય નાની સિત્તેર હોય તો શું કરી શકાય પચાસ વત્તા સાહીઠ જે જવાબ આવે તે દાખલા તરીકે જે જવાબ આવે તે એકસો દસ માંથી સમજવાનો પ્રયત્ન કરો આપણને સીમિત મોલર વાહકતા નિર્બળની આવી રીતે મળશે ગ્રાફ ઉપરથી તો મળવાની નથી તો આવી રીતે મેં તમને સમજાવી દીધું આને બરાબર રીતે યોગ્ય રીતે લખી નાખવાનું છે ઓકે તો અહીંયા આગળ લખીએ કે લેમડા ઝીરો એમ થ્રી સીડબલ ઓ એચ કેવી રીતે શોધી શકાય એની નીચે આપણે સૂત્ર લખી નાખીએ કે એક દાખલા તરીકે આવું કરીએ શોધવા માટે પ્રબળ વિદ્યુત વિભાજ્ય ના લેમડા ઝીરો એમ એચસીએલ લેમડા ઝીરો એમ સીએચ થ્રી સી અને લેમડા ઝીરો એમ એનએ ના મૂલ્યો નો ઉપયોગ કરી શકાય હવે એનું સૂત્ર લખીએ તો આવી રીતે લખી શકશું લેમડા ઝીરો એમ સીએચ થ્રી સી ડબલ ઓ એચ બરાબર જો પેલા સીએચ ગયો આપણને પછી એચ પ્લસ મેળવવા માટે તમારે આને પણ સરવાળામાં લેવાનું લેમડા ઝીરો એમ એચ સીએલ સમજાણું તો આ ટુકડો પણ મળી ગયો હવે સોડિયમ અને ક્લોરીન ને તમારે જોતા નથી તો એને બાદ બાકીમાં મૂકી દેવાનું એટલે કે NaCl નો ટુકડો બાદ બાકીમાં આવશે મૂલ્યોનો સરવાળો થશે બરાબર અને આપણે સ્ટેપ વાઇઝ લખવું હોય તો એમ પણ લખી શકીએ કે લેમડા ઝીરો એમ સીએચ થ્રી સી ડબલ ઓ માઇનસ વત્તા લેમડા ઝીરો એમ એને પ્લસ આ પહેલું સ્ટેપ થઈ ગયું બીજું સ્ટેપ પણ સરવાળામાં છે એચ સીએલ એટલે કે પ્લસ માઇનસ અને નિશાની સાથે લેમડા ઝીરો એમ એને પ્લસ માઇનસ લેમડા ઝીરો એમ સીએલ માઇનસ જો આવી રીતે તમે કરશો તો જુઓ પ્લસ અને માઇનસ સીએલ માઇનસ ઉડી જાય છે પ્લસ અને માઇનસ પ્લસ પણ ઉડી જાય છે તો ઓવરઓલ જો તમે ગણતરી કરશો તો તમને આ બે વસ્તુ મળશે અને એના બરાબર શું થશે કેપિટલ લેમડા ઝીરો એમ સીએચ થ્રી સી ડબલ ઓ એચ તો આવી રીતે નિર્બળ વિદ્યુત વિભાજ્યને આપણે શોધી શકીએ છીએ સમજ પડી ગઈ તો આવા દાખલાઓ આવશે જેમાં આપણે થોડુંક દિમાગ દોડાવીને આ સિવાયના પણ ઘણા બધા સૂત્રો આવે તો એને આપણે ટેકલ કરવા પડશે ઓકે તો ચલો ફાઇનલી આપણે કોહલ રોષના નિયમની ઉપયોગીતા અહીંયા પૂરી કરી નાખી હવે આપણે કોહલ રોષના સિદ્ધાંતના અમુક દાખલાઓ જોઈ લઈએ એનસીઆરટી ને લગતા પછી એને એમસીક્યુ રિલેટેડ કામકાજ કરશું બરાબર તો જુઓ કોહલ રોશના નિયમની વાતો કોઈડો ત્રણ પોઈન્ટ આઠ આપણે સોલ્વ કરીએ જેની અંદર કોહલ રોશનો નિયમ સંકળાયેલો છે આપણે જે હમણાં વાત કરી એ જ રીતે આ એનું મૂલ્ય વાઇઝ છે કઈ કઈ વસ્તુ આપેલી છે બરાબર નોંધ કરો તો લેમડા ઝીરો એમ એનએસીએલ એચસીએલ અને સીએ થ્રી સીડબલો એને ની સીમિત મોલર વાહકતા અનુક્રમે તમને આપી દીધેલી છે તો આપણને લેમડા ઝીરો એમ એનએસીએલ લેમડા ઝીરો એમ એચ અને લેમડા ઝીરો એમ સોડિયમ એસિટેટ આપેલો છે જેની વેલ્યુ એકસો છવ્વીસ પોઈન્ટ ચાર ચારસો પચીસ પોઈન્ટ નવ અને એકાણું પોઈન્ટ ઝીરો પાંચ આપેલી છે જરા યુનિટ જોઈ લ્યો જો ત્રણે ત્રણ ના યુનિટ સરખા હોવા જોઈએ સેન્ટીમીટર સ્કવેરમાં છે તો ચાલશે ઓકે ચલો હવે તમને કીધું છે તો એસિડિક એસિડની સીમિત મોલો વાહકતાનું મૂલ્ય શોધો ધેટ મીન્સ તમારે શોધવાનો છે સીએચ થ્રી સીડબલ ઓ એચ તો આ ભાઈ નિર્બળ છે અને એને તમે આની મદદથી શોધી શકો છો જે હમણાં આપણે ડિસ્કશન કરી હતી એ રીતે તો થોડીક પ્રેક્ટિસ જોઈશે આના માટે જુઓ શું કરવાનું લેમડા ઝીરો એમ સીએચ થ્રી સીડબલ ઓ એચ જે શોધવાનો છે એને લઈ લ્યો હવે આના ધન અને ઋણ આયનો છૂટા પાડો એટલે કે સીએચ થ્રી સીડબલ ઓ માઇનસ અને એચ પ્લસ તમારે બે કટકા લેવાના છે પહેલો કટકો સીએચ થ્રી સી માઇનસ સેમાંથી મળશે એ વિચારી લ્યો તો મને અહીંયા દેખાય છે સીએચ થ્રી સી માઇનસ મને સોડિયમ એસિટેટમાંથી મળવાનો છે તો હું અહીંયા એને સરવાળામાં એટલે કે પ્લસમાં મૂકી દઉં લેમડા ઝીરો એમ સીએચ થ્રી સી એને બરાબર અહીંયા સોડિયમ એક્સ્ટ્રા છે એ નોંધ રાખજો હવે તમને બીજો કટકો જોતો છે એચ પ્લસ નો તો એચ પ્લસ નો કટકો તમને ક્યાંથી મળશે એચ પ્લસ નો કટકો તમને મળશે એચસીએલ માંથી

આવી રીતે આપણે ગણતરી કરવાની થશે તો હવે ડાયરેક્ટ મૂલ્ય જ આપણે મૂકવાના થાય તમે વિચારી ઝીરો પાંચ વત્તા એચ ની વેલ્યુ તમને આપેલી છે ચારસો પચીસ પોઈન્ટ નવ અને બાદ બાકીમાં એને સીએલ લેવાનો છે જેની વેલ્યુ છે એકસો છવ્વીસ

મને જવાબ મળે છે આ એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા થશે અને એનો યુનિટ ખાસ લખવાનો છે આનો યુનિટ આપેલો છે સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ આ આપણો જવાબ થશે સમજાણું ચાલ આવી રીતે આપણે એમસીક્યુ ગણી શકીએ તો બોલો ખબર પડી ગઈ કોયડો ત્રણ પોઈન્ટ આઠ આવી રીતે કોહોલ રોષના નિયમની ઉપયોગીતા આપણે કરી શકીએ હજી આના જેવા એક બે દાખલા આપણે ગણી લઈએ જેમ કે ચલો કોયડો ત્રણ પોઈન્ટ સાત આપણને આપેલો છે એના વિશે ડિસ્કશન કરીએ કોયડો ત્રણ પોઈન્ટ સાતમાં સીએ સીએલ ટુ અને એમજી સીએલ ટુ આ બંનેના સીમિત મોલર વાહકતા ગણવાની છે અને એના માટે તમને આયનો જુદા જુદા આયનો ના મૂલ્યો આપેલા છે સીમિત મોલર વાહકતા ઓકે તો એકદમ ઈઝીલી આપણે આને લગી કરી શકીએ છીએ પહેલા આપણે સીએ સીએલ ને ગણીએ તો લેમડા ઝીરો એમ સીએ સી એલ ટુ મારે જોતો છે તો મને આયનની જરૂર પડશે કેલ્શિયમ અને ક્લોરિન એ બંનેની વેલ્યુ આપેલી છે તો હું સૂત્ર આવું લખી શકું બંનેના આયનો છૂટા પાડીને લેમડા ઝીરો એમ સીએ પ્લસ ટુ અને લેમડા ઝીરો એમ સીએલ માઇનસ બોલો ખબર પડી ગઈ પણ જુઓ એક પ્રોબ્લેમ થશે અહીંયા ક્લોરિન બે વાર છે સમજાણું ને ક્લોરીન બે વાર છે તો તમારે લેમની વેલ્યુ બે વખત છોતેર પોઈન્ટ ત્રણ તો બે ગુણ્યા છોતેર પોઈન્ટ ત્રણ મારે કરવા પડશે તો જ જવાબ આવશે બાકી ખોટો પડશે તમારો જવાબ તો હવે આપણે આની ગણતરી કરી લઈએ પેલા તો બે ગુણાકારમાં છોતેર પોઈન્ટ ત્રણ કરીએ અને એનો સરવાળો કરીએ એકસો ઓગણીસ સાથે મને અહીંયા આન્સર મળે છે બસો એકોતેર પોઈન્ટ છ બરાબર આ જવાબ એટલે કેલ્શિયમ ક્લોરાઈડ સીમિત મોલર વાહકતા થશે એકમ અહીંયા દર્શાવેલો જ છે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ ક્લિયર આવી રીતે દાખલો ગણાય ચલો હજી એક દાખલો આપણે જોઈ લઈએ આની અંદર જ એમજી ફોર પણ આપેલો છે એમજી અને SO4 ફોર બંનેની વેલ્યુ આપણને આપેલી જ છે એનો ઉપયોગ કરશું તો બીજું લેમડા ઝીરો એમ એમજી એસઓ ફોર તો આની અંદર મેગ્નેશિયમ એક વાર છે અને એસઓ ફોર માઇનસ ટુ પણ એક વાર છે તો કોઈને બે વડે ગુણવાની જરૂર નથી ફોર માઇનસ ટુ લેમડા ઝીરો એમ લેમડા ઝીરો એમ આવી રીતે તો આ બંનેની વેલ્યુ નો સરવાળો કરી નાખવાનો છે તો મેગ્નેશિયમનો છે એકસો છ અને સલ્ફેટ નો છે એકસો તો બંનેનો જસ્ટ તમે સરવાળો કરશો તો વેલ્યુ મળે છે બસો ને છાસઠ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ બરાબર આવી રીતે કેલ્શિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ સલ્ફેટ બંનેની સીમિત મોલર વાહકતા આપણે ગણી લીધી તો હવે જોઈ શકો છો એકદમ સિમ્પલ એવું લોજિકલ દાખલાઓ છે કોહોલ રોષના નિયમના દાખલા આવી રીતે આપણે ગણી શકશું ક્લિયર ઓકે હજી આપણે એક બે એમસીક્યુ વાઇઝ થોડુંક જોઈ લઈએ પછી નેક્સ્ટ આપણે બીજા દાખલાઓની ગણતરી કરીશું તો સિમિલર એજ પેટર્નનો દાખલો છે હવે જો તમે જાતે ટ્રાય મારવા માંગતા હોય તો જાતે સોલ્વ કરો તમે આવડી જશે તમને ઓકે ચલો બીએસીએલ ટુ એચ ટુ એસઓ ફોર અને એચસીએલની અનંત મંદરને મોલર વાહકતા અનુક્રમે એક્સ વન એક્સ ટુ અને એક્સ થ્રી છે તો અનંત મંદને BaSO4 ની તુલ્ય વાહકતા કેટલી થાય એવું પૂછેલું છે તમને બરાબર હવે એક શબ્દ ખાસ અહીંયા જોવા દેવો છે એ છે કે તમારે અહીંયા તુલ્ય વાહકતા શોધવાની છે અને બાકીની વેલ્યુ તમને મોલર વાહકતા માહિતી છે જરા બરાબર નોંધ રાખજો x1 x2 x3 એક્ચ્યુઅલી મોલર વાહકતા છે અને તુલ્ય વાહકતા તમારે શોધવાની છે તો આપણે યાદ હોવું જોઈએ તુલ્ય વાહકતા નોર્માલિટી ઇન્ડિકેટ કરે છે અને મોલર વાહકતા મોલારિટીને ઇન્ડિકેટ કરે છે તો ઇન શોર્ટ તમારે કન્વર્ટ કરશું પેલા જુઓ સિમ્પલી આપણે જવાબ લઈ લઈએ પછી તુલ્ય વાહકતાની ડિપેન્ડમાં પડશું તો તમારે અહીંયા શોધવાનું છે જોજો બરાબર બી એસ તો અહીંયા હું એક સૂત્ર લખું કે લેમડા ઝીરો એમ બી એસઓ ફોર મારે શોધવાનો છે ચાલો તો આની અંદરના બે કટકા જો તો બી અને એસઓ ફોર બી 2 પ્લસ ટુ એસઓ ફોર માઇનસ ટુ તો પેલા વિચારો બી એ પ્લસ ટુ મને ક્યાંથી મળશે મને બી એ પ્લસ ટુ બી એ માંથી મળી જશે એટલે કે હું અહીંયા લખીશ લેમડા ઝીરો એમ બી એ ટુ ચલો મને પહેલો ઘટક મળી ગયો સમજાણું અને એક્સ્ટ્રા વસ્તુ છે સીએલ અને પાછા જુઓ સીએલ બે વાર છે હવે બીજું એસ ઓફોર મારે જોતો હોય તો એચ ટુ એસઓ ફોર માંથી મળી જશે તો એનો સરવાળો થશે તો આ ઘટક પણ પણ આપણને મળી ગયો એ ક્લિયર છે બરાબર હવે કાઢવાનું શું છે તમારે બે ક્લોરીન અને બે હાઇડ્રોજન કાઢવાના છે અને તમને આપ્યો છે એચ સીએલ એટલે કે બાદ બાકી કરવી પડશે લેમડા ઝીરો એમ એચ સીએલ ની પણ બે વાર કારણ કે બે એચ અને બે સીએલ છે ને સમજાણું આવી રીતે થશે તો ઓવરઓલ આવી રીતે મને મોલર વાહકતા મળશે તુલ્ય વાહકતા પછીની વાત છે તો જુઓ BaCl2 ની વેલ્યુ તમને અનુક્રમે આપી છે અહીંયા એક્સ વન બરાબર વત્તા એચ ની વેલ્યુ છે એક્સ ટુ માઇનસ એચ ની વેલ્યુ છે એક્સ થ્રી જેને આપણે બે વડે ગુણવાના છે એટલે કે ટુ એક્સ થ્રી તો આ પ્યોરલી તમારો મોલર વાહકતાનું મૂલ્ય મળશે હવે તમારે એને તુલ્ય વાહકતામાં ફેરવવાનું છે એટલે કે મોલારિટીને આપણે નોર્માલિટીની અંદર કન્વર્ટ કરવાનું છે બરાબર ધ્યાનથી વાતને સાંભળજો નોર્મલી મોલારિટીને નોર્માલિટીમાં ફેરવવાનું સૂત્ર આપણું શું થાય ન મ ન યાદ આવ્યું ન મ ન એટલે કે જો તમને મોલારિટી આપી હોય તો એના ગુણ્યા તમે એન ફેક્ટર કરી શકો છો તો તમને નોર્માલિટી મળે બરાબર અહીંયા એન ફેક્ટર કેટલો થાય વિચારો બીએ પ્લસ ટુ અને એસઓ ફોર માઇનસ ટુ અહીંયા વીજભાર પ્લસ બે માઇનસ બે છે આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા બે બે છે તો અહીંયા એન ફેક્ટર બે થશે મતલબ તમારી જેટલી મોલારિટીની વેલ્યુ છે ને બે વડે ગુણો તો નોર્માલિટી મળે વાતને સમજો છો પહેલા તો બરાબર સાંભળજો મોલારિટીને નોર્માલિટી આવી રીતે ફેરવી શકાય પણ 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 બરાબર યાદ રાખો અહીંયા પ્રોબ્લેમ શું છે ખબર અહીંયા મોલારિટી અંશમાં નથી છેદમાં છે યાદ કરો જોઈએ લેમડા ઝીરો એમ એનું સૂત્ર શું છે કપ્પાના છેદમાં સી ઇન્ટુ વન થાઉઝન્ડ હતું કે નહીં યાદ કરો યાદ કરો અથવા તો લેમડા એમ ની વેલ્યુ અહીંયા સાંદ્રતા છેદમાં છે જો એમ ખબર ન પડતી હોય તો એનું એકમ જોઈ લો એનું એકમ શું થાય એનો એકમ થાય સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ યાદ આવ્યું મતલબ પર મોલ એટલે કે મોલારિટી છેદમાં છે અને જો આનું ગ્રામ તુલ્યમાં ફેરવવું હોય તો સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ ગ્રામ તુલ્ય આવું આપણે લખેલું હતું તો કહેવાનો મતલબ બે વડે ગુણાકાર નથી કરવાનો આ વખતે અહીંયા છેદમાં છે તો ઊંધું થઈ જશે બે વખત ગુણાકાર નહીં પણ બે વખત ભાગાકાર કરવાનો ત્યારે તમને છેદ કમ્ફર્ટેબલ મળશે વસ્તુને સમજવાની કોશિશ કરજો જો અંશમાં સાંદ્રતા હોય તો નોર્મલ સૂત્ર જ આવે બે વડે ગુણાકાર પણ છેદમાં છેદમાં છે તો છેદનો છેદ અંશમાં દે એટલે કે અહીંયા બે વડે ગુણાકાર નહીં પણ ભાગાકાર કરવા પડશે બરાબર સમજવાની કોશિશ કરજો અને તો અહીંયા મોલા મોલર વાહકતા આપણી આટલી થાય છે જો તમે તેની તુલ્ય વાહકતામાં કન્વર્ટ કરવા માંગતા હોય બી એસ ઓ ફોર ને તો તમારે અહીંયા છેદમાં માં બે લખવા પડશે એક્સ વન એક્સ ટુ ટુ એક્સ થ્રી અને આ આન્સર થશે જે આપણને અહીંયા આપેલો છે ઓપ્શન ડી સ્વરૂપે સમજાણું તો બહુ અગત્યનો એમસીક્યુ છે માઇન્ડ વાપરવાનું છે થિયરી યાદ રાખવાની છે તમારે ચલો એના પછી હજી એક એમસીક્યુ લાસ્ટ એક આના જેવો કોહલ રોષ નું એમસીક્યુ જોયવાનો છે આપણે આ એમસીક્યુ તમને આવડી જાય સોલ્વ કરી નાખો બરાબર રીતે અનુક્રમે અને તમારે શોધવાનું છે એનએન ઓ થ્રી ની મોલર વાહકતા કરીએ છીએ એ રીતે જ આપણે યોગ્ય રીતે ગણતરી કરવી પડશે લેમડા ઝીરો એમ થ્રી તમારે શોધવાનો છે ચલો બે ભાગ કરી નાખો એનએ પ્લસ અને એનો થ્રી માઇનસ વિચારો એનએ પ્લસ સૌથી પહેલા ક્યાંથી મળશે તો એનએ પ્લસની વેલ્યુ આપણને એનએસિએલ માંથી મળશે જેની મિડલની વેલ્યુ એકસો અઠ્યાવીસ છે તો હું એને સરવાળામાં રાખું છું લેમડા ઝીરો એમ એનએસિએલ બરાબર આ વેલ્યુ મને મળી ગઈ અને સીએલ એક્સ્ટ્રા છે ચલો પછી એનો થ્રીની વેલ્યુ મને ક્યાંથી મળશે એનો થ્રીની વેલ્યુ માટે મારે કે એનો થ્રી ઉપર ડિપેન્ડ કરવું પડશે જેની વેલ્યુ એકસો અગિયાર આપેલી છે તો સરવાળામાં હું લેમડા ઝીરો એમ કે એનો લખીશ બરાબર જેમાંથી મને મળી ગયો પોટેશિયમ એક્સ્ટ્રા છે હવે જો એક્સ્ટ્રા એક્સ્ટ્રા વસ્તુઓ સીએલ અને પોટેશિયમ કે સીએલ એક્સ્ટ્રા છે તેને બાદ બાકીમાં લેવું પડે તો કે સીએલની વેલ્યુ પણ આપણને આપેલી જ છે તો લેમડા ઝીરો એમ કેસીએલ આપણે બાદ બાકીમાં લઈ લઈએ માઇનસ લેમડા ઝીરો એમ કે આવી રીતે થશે કોઈને બે વડે ગુણવાની જરૂર પડી નથી તો ચલો આની વેલ્યુઝ લખી નાખો એને ની વેલ્યુ મિડલમાં એકસો અઠ્યાવીસ થઈ છે વત્તા કે એનો થ્રી ની વેલ્યુ છેલ્લી છે જે એકસો અગિયાર થાય છે અને કે ની વેલ્યુ સૌથી પહેલા માઇનસ એકસો બાવન થાય છે તો આની તમારે સરવાળા બાદ બાકી કરો એટલે જવાબ આવી જાય એકસો અઠ્યાવીસ વત્તા એકસો અગિયાર અને બાદ બાકીમાં એકસો બાવન મને મળે છે

વાહકતાને લગતા જે આપણે અગાઉ ચર્ચા કરી હતી અવરોધ અવરોધકતા આયનીકરણ અંશ આયનીકરણ અચળાંક એ બધા દાખલાઓ તો હવે આપણે દાખલાઓ ગણવાના છે વાહકતાને લગતા તો તમને યાદ કરાવી દઉં આ બધા સૂત્રો આપણે મસ્ત રીતે રિવર્સલી યાદ કરેલા હતા બરાબર મેં તમને કીધેલું લાસ્ટ લેક્ચરમાં સૂત્ર બરાબર યાદ રાખજો યાદ કરી લ્યો બરાબર રીતે આ સૂત્રો હતા તમારે એકદમ છેલ્લેથી ચાલુ કરવાનું તમારે ચાલુ કરવાનું છે સંતુલન અચળાંક આયનીકરણ થી એના પછી આલ્ફાની વેલ્યુ યાદ રાખવાની લેમડા એમ લેમડા ઝીરો એમ એમાંથી લેમડા ની વેલ્યુ થાય કપ્પાના છેદમાં સી ઇન્ટુ વન થાઉઝન્ડ ત્યારબાદ કપ્પાની વેલ્યુ થાય જી ઇન્ટુ કોષ અચળાંક જી એટલે એકના છેદમાં આર અને ત્યારબાદ આર ની વેલ્યુ જો આ સૂત્રો બધાને લાઇનસર યાદ રાખશો તો એક કે એક દાખલો આની અંદરથી આવવાનો છે યાદ રાખજો તમારે બીજે ક્યાંય ફાંફા મારવા જવા નહીં પડે બધા દાખલા આની અંદર થી જ છે તો ચલો આપણે આવા દાખલાઓ ગણવાની પ્રેક્ટિસ શરૂ કરીએ નોટબુક બરાબર રીતે બનાવજો બરાબર પૂરા પૂરા રકમ સહિતના દાખલાઓ તમારે લખવાના છે એટલું યાદ રાખજો ચલો સૌથી પહેલા કોયડો ત્રણ પોઈન્ટ નવ થી આપણે ચાલુ કરવાનું છે જેટલી વસ્તુ આપી હોય એને સિમ્બોલમાં ઓળખો અને એનું લિસ્ટ લખો તો જ તમને ખબર પડશે સૌથી પહેલા તમને અહીંયા જુઓ મોલ પ્રતિ લિટર એટલે કે તમને સાંદ્રતા સી આપી દીધો છે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો દસ અઠ્યાવીસ બરાબર આ જવાબ છે મોલ પ્રતિ લિટરમાં એટલે કે મોલારિટીમાં એસિડિક એસિડની વાહકતા તમને આપી દીધેલી છે હવે વાહકતા તરીકે હું જી પણ લઈ શકું છું અને કપ્પા પણ લઈ શકું છું બોલો આ બેમાંથી હું કયો સિમ્બોલ લઉં મેં તમને આના વિશે અગાઉ ચર્ચા કરી છે તમે એના એકમને બરાબર જુઓ આનો એકમ છે પ્રતિ પ્રતિ સેન્ટીમીટર સેન્ટીમીટર તો એ વાહકતા એકમ થાય સિમેન્સ અને કપ્પાનો એકમ થાય સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર તો જે તમને વેલ્યુ આપેલી છે એ કપ્પાની છે બરાબર જોજો જો ભૂલથી અહીંયા જીની વેલ્યુ લેશો અહીંથી જ દાખલો ખોટો પડી જશે આ વેલ્યુ છે ચાર પોઈન્ટ પંચાણું ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાત સિમેન્સ

તો જો બહુ લાંબો દાખલો છે મેં તમને જે ટ્રીક આપીને એ ટ્રીક ઉપરથી ગણશો તો બરાબર યાદ રહી જશે જો એમાં શું કરવાનું છે તમારે જે શોધવાનું છે ત્યાંથી ચાલુ કરવાનું વિયોજન વિયોજન અચળાંકનું અચળાંકનું સૂત્ર સૂત્ર લખો તો આપણું થાય કે એ બરાબર યાદ કરો સી આલ્ફા સ્કવેર ના છેદમાં વન માઇનસ આલ્ફા થાય કે નહીં ચલો તો જોતો હોય તો તમારે સી ની જરૂર પડશે ચલો સી છે આપણી પાસે યસ આલ્ફા છે નહીં अल्फा मारी पासे नथी तो चलो एक स्टेप ऊपर चालो तो बोलो अल्फा क्या थी मड़े तो एक स्टेप ऊपर हूँ एम कही सकूँ अल्फा बराबर थाय लेम्बडा एम अपॉन लेम्बडा जीरो एम याद आयु तो चलो एना माटे मारे लेम्बडा जीरो एम नी जरूर पड़ से रकम में आईपो छे यस लेम्बडा जीरो एम नु मूल्य आईपो छे पण बोलो लेम्बडा एम आईपो छे तमने तो नहीं लेम्बडा एम नथी आईपो तो चलो हजी एक स्टेप ऊपर चालो લેમડા એમ ક્યાંથી મળે તો લેમડા એમ બરાબર થાય છે કપ્પાના છેદમાં સી ઇન્ટુ વન થાઉઝન્ડ યાદ કરજો ઇન્ટુ વન થાઉઝન્ડ ત્યારે જ લખી શકાય જ્યારે સેન્ટીમીટર સ્ક્વેર વાળો એકમ હોય તો અત્યારે લેમડા ઝીરો એમનો યુનિટ સેન્ટીમીટર સ્ક્વેરમાં આપેલો છે તો તમે આ વેલ્યુ લઈ શકો છો જો બાય ચાન્સ તમને મીટર સ્ક્વેર વાળો એકમ આપે તો તમારે વન લખવાનો નથી આ વસ્તુ બરાબર યાદ રાખજો તો આવી રીતના મને ચલો લેમડા એમ મળશે લેમડા એમ માટે મારે સી જોઈશે અને કપ્પા જોઈશે કપ્પા પણ આપેલો છે તો ફાઇનલી આ આપણું સ્ટેપ થયું સૌથી પહેલા લેમડા એમ શોધો એમાંથી કપ્પાની પેલા લેમડા એમની વેલ્યુ આમાં મૂકો એટલે આલ્ફા મળે અને આલ્ફાની વેલ્યુ આમાં મૂકો એટલે આપણો ફાઇનલ આન્સર મળશે વિયોજન અચળાંક સમજ પડી લાઈન સર જો તમે આ બધા સૂત્રો યાદ રાખશો તો યાદ આવી જશે ચલો તો સૌથી પહેલા આપણું કામ છે લેમડા એમ શોધવાનું લેમડા એમ બરાબર કપ્પાના છેદમાં સી ઇન્ટુ વન થાઉઝન્ડ કપ્પા આપો છે આપણને ચાર પોઈન્ટ પંચાણું ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત ના છેદમાં સાંદ્રતા સાંદ્રતા આપી છે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો દસ અઠ્યાવીસ અને એના ગુણાકારમાં હજાર કરવાના છે ત્યારે મને લેમડા એમ પ્રાપ્ત થશે ચલો તો આની ગણતરી આપણે કરી લઈએ ચાર પોઈન્ટ પંચાણું એના ભાગાકારમાં પોઈન્ટ કરી નાખું છું બરાબર તો મને મળે છે અડતાલીસ પંદર પોઈન્ટ સત્તર અડતાલીસ પંદર પોઈન્ટ સત્તર અને જુઓ સાઈડમાં દસ ની માઇનસ પાંચ ઘાત અને એક હજાર એટલે કે દસ ની ત્રણ તો છે આ બંનેને કમ્બાઈન કરો તો પા ત્રણ માઇનસ પાંચ એટલે કે દસ ની માઇનસ બે હું લખી શકું છું અને એને પણ જો કન્ઝ્યુમ કરી દો અંદર તો અડતાલીસ પોઈન્ટ પંદર આપણો જવાબ આવશે આ તમે બહુ સારી રીતે સમજો જ છો બરાબર અને આનો એકમ થશે સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ તો ફર્સ્ટ ઓફ ઓલ એમ મળી ગયો છે હવે આપણે સેકન્ડ સ્ટેપ ઉપર આગળ વધીએ બરાબર જુઓ લેમડા એમ ઉપરથી આપણે આલ્ફાની વેલ્યુ શોધવાની છે બરાબર તો આલ્ફા બરાબર થશે

ત્રણસો નેવું પોઈન્ટ વધીએ આપણે આલ્ફા ઉપરથી કે એ ની વેલ્યુ શોધવાની છે સી આલ્ફા સ્કવેર ના છેદમાં વન માઇનસ આલ્ફા કરીને તો હજી ફાઇનલી આપણે કે એ ની વેલ્યુ તરફ આગળ વધીએ કે બરાબર સી આલ્ફા સ્કવેર છેદમાં વન માઇનસ આલ્ફા તો સી એ પ્રમાણે ઝીરો પોઈન્ટ લખી શકીએ છીએ એના ગુણાકારમાં આલ્ફાનો સ્ક્વેર આપ્યો છે તો આલ્ફાની વેલ્યુ જે આપણે ઉપર શોધી ઝીરો પોઈન્ટ એકસો ચોવીસ એનો સ્ક્વેર કરીએ એના છેદમાં વન માઇનસ આલ્ફા ફરીથી આલ્ફા એટલે પોઈન્ટ એકસો ચોવીસ આટલાની ગણતરી આપણે કરવાની છે તો પેલા અંશની ગણતરી કરી લઈએ પોઈન્ટ ડબલ ઝીરો દસ અઠ્યાવીસ એના ગુણાકારમાં પોઈન્ટ એકસો ચોવીસ અને એનો સ્ક્વેર છે એટલે કે ફરીથી ગુણાકારમાં પોઈન્ટ એકસો ચોવીસ બરાબર તો અંશની અંદર મને મળે છે ઝીરો પોઈન્ટ ચાર ઝીરો એકસો અઠાવન અને એના છેદમાં વન માઇનસ

જો આને બરાબર રીતે લખું તો એક પોઈન્ટ આઠ અને પોઈન્ટ બરાબર ખસેડો પોઈન્ટ તમે જમણી બાજુ ખસેડશો તો ઘાતાંકો ઘટશે તો એક બે ત્રણ ચાર અને પાંચ ઘાતાંક ઘટશે દસની માઇનસ પાંચ ગાત તો આવી રીતે ફાઇનલી આપણને કે એ વિયોજન અચળાંકની વેલ્યુ મળે છે એક પોઈન્ટ આઠ ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાત આ આપણો ફાઇનલ જવાબ થશે સ્પષ્ટ છે અહીંયા મહેનત છે મહેનત એટલી જ છે કે તમે આ સૂત્રની પેટર્ન સમજીન સમજશો સૂત્ર આવડી જશે તો બધું ઈઝી બની જશે બરાબર તો તો આ ત્રણ પોઈન્ટ નવ આવા દાખલાઓ હજી આપણે આગળ ગણીએ ચલો ત્યાર બાદ કોયડો ત્રણ પોઈન્ટ ચાર આપેલો છે સેમ ટુ સેમ એ જ રીતે આપણે આને ગણવાની કોશિશ કરીએ છીએ ગણો બરાબર રીતે જુઓ હવે અહીંયા તમને આપેલું છે એ પ્રમાણે કેસીએલ ની વેલ્યુ કેસીએલ ની સાંદ્રતા આપી છે મોલારિટી વાહકતા કોષ નો અવરોધ ચલો અવરોધ નો સિમ્બોલ થાય આર હંડ્રેડ ઓહમ આપેલો છે તે જ કોષને ચાલો હવે કોઈક બીજું આવે છે ઝીરો પોઈન્ટ ઝીરો બે કેસીએલ સાથે ભરીએ દ્રાવણ વડે ભરીએ મતલબ કોષ એ જ છે પણ સાંદ્રતા બદલી ગઈ આપણે બીજી સાઈડ લખીએ સાંદ્રતા ઝીરો પોઈન્ટ ઝીરો બે મોલ પ્રતિ લિટર થઈ ગઈ બરાબર સાંદ્રતા બદલી ગઈ છે ભરીએ તો અવરોધ પાંચસો ઓહમ મળે છે તો ચલો અવરોધ ચેન્જ થઈ ગયો પાંચસો ઓહમ હવે એક વસ્તુ જોજો તે જ ભરીએ એવું લખ્યું છે મતલબ આ બાજુનો કોષ અને આ બાજુના કોષ કોષ એક જ છે ભાઈ કોષ એક જ હોય તો એનો કોષ અચળાંક સમાન થાય એ તો આપણે સમજીએ છીએ થિયરીમાં આવી ગયું છે કોષ અચળાંક એક જ થશે આ બંનેનો રિલેટેડ ઓકે ચલો હજી શું લખ્યું છે તો ઝીરો પોઈન્ટ ઝીરો બે મોલર કેસીએલ ના દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણો મતલબ આ સાઈડ વાળાની બરાબર તમારે વાહકતા ગણવાની છે હવે વાહકતાને બહુ ચોખ્ખો નથી કરી તો આપણે બંને શોધી કાઢશું

સિમેન્ટ્સ પ્રતિ મીટર એટલે એક રીતના એક થાય તો આ છે ઓગણત્રીસ અને ભાઈ જોજો ભાઈ કહાનીમાં ટ્વિસ્ટ છે ટ્વિસ્ટ જોરદાર છે જરા જોજો એકમ બદલી ગયો આ વખતે આપ્યો છે સિમેન્ટ પ્રતિ મીટર યાદ આવ્યું મોસ્ટ ઓફલી આપણે દાખલાઓ કેવા ગણીએ છીએ સિમેન્ટ પ્રતિ સેન્ટીમીટરના ગણીએ છીએ તો અહીંયા આ મૂલ્ય બદલી ગયું છે સિમેન્ટ્સ પ્રતિ મીટર આપ્યું છે

ત્યારે યુનિટ ઉપર ખાસ ફોકસ રાખવાનો સિમેન્સ પ્રતિ મીટર હોય તો એને કન્વર્ટ કરી નાખવાનો પ્રતિ સેન્ટીમીટરમાં ખબર પડી વાતમાં આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે યુનિટ બદલજો બાકી જવાબ નહીં આવે તમારો તો સૌથી પહેલા આપણે આ યુનિટને સિમેન્સ પ્રતિ સેન્ટીમીટરમાં ફેરવી નાખીએ આપણને યાદ હશે એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય બરાબર એ એ વસ્તુ તો થઈ ગઈ પણ જોજો અહીંયા મીટર અંશમાં નથી મીટર છેદમાં છે સમજાણું તમને પ્રતિ મીટર છે ને છેદમાં હોય તો ઊંધું થઈ જાય એક સેન્ટીમીટર ઇનવર્સ બરાબર મીટર ઇનવર્સ આવું કેમ કારણ કે છેદમાં છે છેદમાં હોય તો અંશનો છેદ થઈ જાય છેદનો અંશ થઈ જાય એકની જગ્યાએ સો આવી જાય સોની જગ્યાએ એક આવી જાય ખબર પડી ગઈ વાતમાં આવી રીતે આપણે ગણી શકીએ બરાબર તો જુઓ અહીંયા કપ્પાની વેલ્યુ જો મારે ફેરવવી હોય સિમેન્ટ પ્રતિ સેન્ટીમીટરમાં તો જો મીટરને સેન્ટીમીટરમાં ફેરવો પ્રતિ મીટરને ઓકે તો આપણે આ સ્ટેપ મૂકી શકીએ કે ભાઈ સો મીટર સ્કવેર મીટર ઇનવર્સ બરાબર એક સેન્ટીમીટર ઇનવર્સ તો એક રીતના વિચારો કે સો એ આટલા તો એક પોઈન્ટ ઓગણત્રીસે કેટલા થાય આપણે આવી રીતના ગણતરી કરી શકીએ એક પોઈન્ટ ઓગણત્રીસના છેદમાં સો આપણે લખી શકીએ એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો એકસો ઓગણત્રીસ થશે આ સેન્ટીમીટર ઇનવર્સમાં આપણે ગેણો કહેવાય ઓકે આ પેટ આ કરવું જરૂરી છે કારણ કે દાખલો તમને મોલ પ્રતિ લીટરમાં આપ્યો છે એટલે નહીં તો જવાબનો આપણો આખો દાખલો ખોટો પડશે ચલો તો હવે આપણે કામકાજ શરૂ કરીએ આપણે મેઇનલી ટાર્ગેટ આપણો એ છે કપ્પા શોધવાનો અને લેમડા એમ શોધવાનો તો આપણને ખબર જ છે શું કરવાનું છે આપણે રિવર્સ ટેકનિક શીખશું તો સૌથી પહેલા આપણે લેમડા એમ શોધવાનો પ્રયત્ન કરીએ જોજો બરાબર તો બોલો લેમડા એમ ક્યાંથી મળે લેમડા એમ નું સૂત્ર છે કપ્પાના છેદમાં સી ઇન્ટુ વન થાઉઝન્ડ હવે ઇન્ટુ વન થાઉઝન્ડ હું મૂકી શકીશ કારણ કે મેં અહીંયા સિમ્બોલ ચેન્જ કરી નાખ્યો છે એકમ ચેન્જ કરી નાખ્યો છે ચલો એના માટે સાંદ્રતા છે તમારી પાસે આ સાઈડ સાંદ્રતા છે કપ્પા છે તમારી પાસે નહીં કપ્પા તો નથી તો કપ્પા મેળવવા માટે તમારે એક સ્ટેપ ઉપર જવું પડશે

હવે આપણી પાસે જે મિસિંગ છે ને એ છે કોષ અચળાંક બરાબર અને આ કોષ અચળાંક અચળાંક ક્યાંથી લાવવો તો એ કોષ તમે આ દાખલામાંથી લાવી શકો છો રીઝન છે એક જ કોષ છે એક જ કોષ વાપરો હોય તો એનો કોષ અચળાંક સમાન થશે તો વસ્તુ એમ છે કે તમે આ બાજુના પોર્શનમાંથી આ બાજુના પોર્શનમાંથી એલ અપોન એ શોધો અને સેમ ટુ સેમ એની એ વેલ્યુ આ બાજુ મૂકીને તમે લેમડા એમ ફાઇન્ડ આઉટ કરી નાખો આવી રીતે આખી પેટર્નનો દાખલો થશે સમજાણું તમને તો સૌથી પહેલા આપણું ફોકસ રહેશે શરૂઆતમાં જે આ એક કોષ હતો એમાંથી એલ અપોન એ શોધવાનો તો બોલો આમાંથી એલ અપોન એ કઈ રીતે મળશે આમાંથી એલ અપોન એ શોધવા માટે તમારે કપ્પાનું જ સૂત્ર મૂકી દેવાનું બોલ્યા તા વાહકતા જી ઇન્ટુ કોષ અચળાંક મળશે જેની વેલ્યુ આપણે સામેની સાઈડ મૂકી શકશું બરાબર સમજવા જેવો દાખલો છે કોયડાનો છે તો ઇમ્પોર્ટન્ટ છે ચલો હવે આપણે અહીંયા બરાબર હેડિંગ મારીએ કે સૌથી પહેલા ઝીરો પોઈન્ટ મોલર KCL માટે ગણતરી આ બાજુના કોષની આપણે ગણતરી કરી લઈએ તો એની અંદર આપણે સૌથી પહેલા સૂત્ર મૂકવાનું છે કપ્પા બરાબર જી એટલે કે વન ઓપોન આર ઇન્ટુ કોષ અચળાંક બરાબર ચલો એમાં વન ઓપોન આર આ બાજુ આર ની વેલ્યુ જો આપણે જોઈએ તો આર ની વેલ્યુ આપણને સો આપેલી છે તો સો એટલે સોરી કપા પણ કપાની પણ વેલ્યુ છે આપણી પાસે સેન્ટીમીટર ઇનવર્સ વાળી વેલ્યુ મૂકવી ઝીરો પોઈન્ટ ઝીરો એકસો ઓગણત્રીસ બરાબર તો અહીંયા આપણે લખીએ માટે ઝીરો ઝીરો એકસો ઓગણત્રીસ બરાબર એકના છેદમાં એકના છેદમાં આર એટલે હું સો રાખીશ ઇન્ટુ એલ અપોન એ તો આપણો ફોકસ રહેશે અત્યારે કોષ અચળાંક શોધવામાં ચલો કોષ અચળાંક શોધવા માટે આ છેદના સો ને પેલી બાજુ અંશમાં લઈ જવા પડશે

તો આ બાજુની સાંદ્રતા હતી ઝીરો પોઈન્ટ કરી ચૂક્યા છીએ સૌથી પહેલા કપ્પા શોધવાનો પ્રયત્ન કરીએ આપણે તો પહેલા કપ્પા બરાબર થશે વન ઓપોન આર ઇન્ટુ કોષ ચાલો તો વન ઓપોન આર આ બાજુ આરની વેલ્યુ બીજા કોષમાં છે ઓહમ તો આ બાજુ હું લખીશ છેદમાં અચળાંક ચલો વેલ્યુ સાઈડ ની જેટલી હતી એ બેઠી લેવાની છે તો કોષ અચળાંક છે એક પોઈન્ટ ઓગણત્રીસ તો સિમ્પલી એક પોઈન્ટ ઓગણત્રીસ ભાગ્યા પાંચસો વીસ કરવા પડે એક પોઈન્ટ ઓગણત્રીસ ભાગ્યા પાંચસો વીસ મને મળે છે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો બસો ને અડતાલીસ આ મારા કપ્પાની વેલ્યુ થશે જેનો એકમ છે સેન્ટીમીટર સ્કવેર વાળો સીમેન્ટ સેન્ટીમીટર પ્રતિ મોલ ઓકે ચાલો તો આ કપ્પા મળી ગયો હવે આ કપ્પાનો યુઝ આપણે કરવાનો છે લેમડા એમ ની ગણતરીની અંદર ચલો હજી આગળ વધીએ લેમડા એમ બરાબર કપ્પાના છેદમાં સી ઇન્ટુ વન થાઉઝન ચલો કપ્પાની વેલ્યુ આપણી આ બાજુની સાંદ્રતા છે ઝીરો પોઈન્ટ ઝીરો બે મોલારીમાં તો ઝીરો પોઈન્ટ ઝીરો બે ઇન્ટુ વન થાઉઝન્ડ તો આવી રીતે આપણે લેમડા એમ શોધી શકીએ છીએ તો ગણતરી કરો બરાબર લેમડા એમની તો પોઈન્ટ ઝીરો બસો ગુણ્યા એક હજાર અને એના ભાગાકારમાં પોઈન્ટ ઝીરો બે કરશો તો આપણને લેમડા એમ મળે છે એકસો ચોવીસ બરાબર તો આવી રીતે આપણને લેમડા એમની વેલ્યુ મળી જશે અહીંયા કપ્પાનું એકમ આપણે કદાચ ખોટો લખ્યો છે બરાબર એક મિનિટ કપ્પાનો એકમ ખોટો લખ્યો છે એકમ મોલ બરાબર કપ્પાનો એકમ જોઈ લો જે રકમ પડશે એટલે કે આવી રીતે કપ્પા એટલે કે વાહકતા મળી ગઈ આપણને ફાઇનલ આન્સરમાં અને મોલર વાહકતા પણ ફાઇનલ આન્સરમાં મળી ગઈ ક્લિયર તો બહુ મોટો એવો દાખલો હતો બરાબર જોજો યુનિટ ઉપર ડિપેન્ડ કરે છે યુનિટ ચેન્જ કરતા ભૂલી જશો મીટરમાંથી સેન્ટીમીટરમાં આખો દાખલો ખોટો પડશે આ થઈ ગયો કોઈડો ત્રણ પોઈન્ટ ચાર હજી આવા ઘણા બધા દાખલાઓ છે કોયડા અને જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ખેંચવા પડશે તો હવે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે મળશું નેક્સ્ટ લેક્ચરમાં જેમાં આ જ ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓને આપણે આગળ ધપાવશું તો સૂત્રો બરાબર પાકા કરીને આ પેટર્ન શીખી જાજો થેન્ક યુ